લીકેજમાં નવના મોતનો ખુલાસો થયો છે મંગળવારે આ ઘટના બની હતી સારવાર દરમિયાન નવ લોકોના મોત થયા છે તો મધ્યપ્રદેશનો પરિવાર ભોગ બન્યો છે એક રૂમમાં એક પરિવારના દસ લોકો રહેતા હતા પોલીસે એફએસએલની મદદ લઈ અને તપાસ હાથ ધરી છે મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે कुछ दिन कुछ नहीं ये हुआ था पता नहीं रात को हमारे सात बजे की डूटी थी सात से सात हम सात बजे आए खाना वाना बना के नौ बजे के लग करीब हम सो गए ये पता नहीं गैस लीक था के चालू करके छोड़ दिया ऐसा वो मालूम नहीं है इसके बारह बजे वो एक बाजू वाला कमरा में थाना उसको को थोड़ी गैस की खुशबू आई है

तो एकदम भड़ाका सब हुआ तो हम लोग निकल गया बाहर हम लोगों ने देखा तो इन लोग सब लोग बाहर निकल आए जब तक तो जले थे बहुत ज़्यादा उन लोगों ने फिर बोला भैया एम्बुलेंस को फोन फौ। 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 लगा लोगों के पास फोन दिया थाने नहीं नहीं लगा पाया तो मैंने फ़ोन फौ। लगाया एक सौ आठ को तो फोन आई एम्बुलेंस आई भटाक लोगों सबको लेके गई है सुबह सर हम तो अपने रूम में सो रहे थे हम लोग तो निकले एकदम मेरे को थोड़े बाद में पता चला है सर जे मैंने तो एक सौ आठ को लगा दी डायरेक्ट जो लोग ज़्यादा जले थे मेरे को पता नहीं चला तब तक बुझ गया था सब आग आग बुझ गई थी सब तो मैंने सोचा कहा कि फाइव आठ को लगाओ सर ये तो खाली डायरेक्ट एंबुलेंस को लगा दो एक सौ आठ लेकर इनको चली गई બારેજાના નવા ગામ રોડ ઉપર આવેલા એક ગોડાઉનમાં રહેતા પરપ્રાંતિય મજૂરો જે જગ્યાએ રહેતા હતા ત્યાં આગળ ગેસ લીકેજના કારણે થઈ અને બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે આ જે તમામ લોકો કે જે આ ઓરડીમાં રહેતા હતા તે લોકોના જે અહીંયા રહેતા હતા તે લોકોના મધરાત્રે તે લોકોની ઈજા પહોંચી હતી અને તમામ લોકો છે તમામ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે તે જગ્યા જગ્યા ઉપર એક ગોડાઉન આવેલું છે અને આ જે ગોડાઉન છે તે ગોડાઉનની પાછળના ભાગે આ પ્રકારની ઓરડીઓ આવેલી છે અને જ્યાં આગળ અનેક લોકો અહીંયા રહી રહ્યા છે પરંતુ આ જે પરિવાર રહેતો હતો તે પરિવારના જે સભ્યો છે તે લોકો મધરાત્રે સૂતા હતા અને તે દરમિયાન ગેસ લીકેજ થયો હતો અને તેના કારણેથી અને બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતાની સાથે તમામ લોકો છે તમામ લોકો

અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે કે આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ શું છે ગેસ લીકેજ હતો કે અન્ય કોઈ કારણ છે તે બાબતને લઈને તપાસ શરૂ કરી છે પરંતુ આ જે ઓડીઓ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર અને અહીંયા તમામ લોકો જે રહે છે તે લોકો કાયદેસર રહે છે પોલીસને જાણ કરીને રહે છે પોલીસમાં નોંધણી કરાવીને રહે છે કે કેમ તે બાબતને લઈને પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હરમેશ સુકડીયા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ એક દુઃખદ ઘટના બની છે જેમાં દસ પેશન્ટો ઇન્વોલ્વ હતા અને એમાંથી નવ પેશન્ટો દુઃખદ રીતે અવસાન પામ્યા છે અને એ લોકોની મહત્તમ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ સુપરફિશિયલ એન્ડ ફેશિયો રેસ્પિરેટરી બર્ન્સ હતા એટલે એ પેશન્ટો ક્રિટિકલ જ કહેવાય અત્યંત દુઃખદ છે પરંતુ એ લોકો અત્યંત જોખમી રીતે જખમી થયા હતા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ જી હા ભારત માટે આ ખુશીના સમાચાર ઓલિમ્પિક્સમાં મીરાબાઈ ચાનુને સિલ્વર મેડલ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુને ઓગણપચાસ કિલોગ્રામ વર્ગમાં મેડલ મળ્યું છે તો ભારતનું ખાતું ખુલ્યું છે ભારત માટે આ ખુશીના સમાચાર ઓલિમ્પિક્સમાં ભારતનું ખાતું ખુલ્યું સિલ્વર મેડલથી ભારતનું ખાતું ખુલ્યું છે વેઇટ લિફ્ટિંગમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે ભારતની મીરાબાઈ ચાનુએ જીત્યું છે મેડલ એકવીસ વર્ષ બાદ ભારતને વેઇટ લિફ્ટિંગમાં મેડલ મળ્યો છે તેવી બાબત પણ સામે આવી છે તો છેલ્લે કર્ણમ મલેશ્વરીએ જીત્યો હતો મેડલ કર્ણમ મલેશ્વરીએ બે હજારમાં આ મેડલ જીત્યો હતો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ હવે આ એક મોટી સફળતા ભારતને હાથ લાગી છે ઓલિમ્પિક્સમાં